સાહેબ કદાચ વહમી વેળા આવે અને મારી દીવીને નબળો ટપોરો મારો. ભલા માણસ સાસર નાખવા જવાનો ટેમ થાય અને જાગતો મહણિયું આવે, ખવાહો ભૂતડા કદાચ મારી નાયતને ઘેરી લે, તેની મારી આંધળીયાની દેવીને કોઈ ટપોરો મારે, અને બાપ જો જાગતો મોહણિયું હું ન કરી નાખો ને તેને મને વિહળીને ખોટ લાગી જાય મારી નાયત. મનન ભલા ટપોરા મારી રણની દીવી મારી ઉગતાની મેલડી આવે કે મારી નાય તો હું વાતો કરો, મારો આંધળિયો ભાખુજી આંધળો છે, હું આંધળિયાની દીવી. એની એળાયું હાલવા દઉં ને તે મને ઉગતાની મેલડીને ખોટ લાગી જાય. જગતમાં દુઃખ ભાંગે તો દેવી ભાંગે. અમારા ભાઈને દુઃખનો કોઈ માપ નતો, 40 વર્ષના વાણા વાઈ ગયા, ભીંડી વરણના વાળ આવી ગયા હતા કે મારે હવે તો જવાની વેળા થઈ ગઈ, મારી કેટલી દીકરીઓ માથે, મારે એક છોડવો ને વહુ તો ન આવે. ક્યાં
दुख की बातू पड़ती थी रोता ने मेरी जीवी सासा रह छो के जा बाप रोतन रोता ने सानो नो राखो ने अंतन सानो राखी जो खाव नहीं ने दिन में आंधड़िए नी जीवी नो खोट लागी जाए बाप एम जगत नी मलबा मारा बाबा जयंती मामा हमला ले ले આપણે કહી શકીએ ભાઈ આપણે ધર્મ ધર્મ તો એનું છે પણ માણા એવા નથી મજમામાં એવી માવું નથી એવા વડવા નથી વાલા વ્યા ગયા વિદેશ કમા ભાઈ ડાયા ના આપણા દુકાળ હંસલા હતા એ હાલ્યા ગયા એના પગલા એવા માણા ના દકાળ પડી ગયા છે પણ દુખ્યો હોય ને એને મધરાતે નીંદરું આવે ને મારા બાપ હમણદાસ હતા ને આઠ ને માથે હાથ હતા અને જે જે માણા માણા હાટુ રોયા છે ને એના કોઈ દી ધર્મ ના સોપડા નામ નથી ચડ્યા પણ જે જે માણા અને હું તો એ કહું છું બાપ કાયમ તમે મઢ ની અંદર માંગવા જાઓ કે મારી મારા આ નથી મારી મારા આ નથી મારી મારી પાસે માયા નથી મારી મારા દીકરા નથી પણ કોઈ દેવી ને તો પૂછજો બાપભાઈ કે મારી તને શેનું દુઃખ છે તમારું દુઃખ ગાવાનો વારો આવવાની દે મારી તમારું દુઃખ કહેવાનો વારો નહીં આવવા દે દુઃખ કીધા ભેગા દુઃખ ભાંગી નાખશે બાપ કારણ મારા બાપ હમદાસ હતા હાથ ને માતા હાથા ધરસ વીતી ગયા જવાની વેળા આવી વિચાર કર્યો મારી દેવીએ મને ભૂવો બનાવ્યો મને જગતના મને મેણા ખાવા પણ તો સહન કરતા પણ મારી માં પરિમા હતા ને બાપ મારા બાપ હામણદાસ ના ઘરે થી મારી માં ડોહલડી હતા ને રાત દિવસ બંદગી કરતા પણ છેલ્લે મારા બાબા હામણદાસ ને એટલું કીધું હાલો ને હવે તો જવાની વેળા થઈ ગઈ કઈક દેવીના બસકાનો વહીવટ તો કરી નાખી ક્યાં મૂકવા જાવ પણ સાધુડાની જમાચું નીકળી સાધુડાની જમાચું નીકળી મરી ગયો સાધુડાની જમાચું નીકળી હવારે જમાત માં ભીઓ જાવ ભગવો ભેખ પીરી રાતે લાલ કાવડ કરી આખા શરીરે ભભૂતિ લગાવી પણ શારક વાગ્યાનો મજલ થયો જાતાની પેલા આંખમાંથી ટાપ 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 આહોડા પડી ગયા કે જાતા પેલા મારી દેવીને મારું શેલું ક્યાં ના મારા હામળિયાનો નાનો દૂધનો ધોવાડો તો દઈ દઉં અથેળીની માલિબા દેતવાનો અંગારો લીધો નાથી કહેવાની કે મા ભાઈ મારા બાપ હામળદાસ ના અથેળીના વનની દીવી લઈને ત્યો બાપ હાથમાં દેતવાનો અંગારો લીધો ધૂપનો દ્વાડો દઈ અને મારા બાપ હામળદાસ એટલું બોલ્યા એ મારી દીવી છેલું ક્યારે મારા હાથનો ધૂપનો દ્વાડો લઈ લે હવે તને મારા હાથનો ધૂપનો દ્વાડો નહીં મળે છેલું ક્યાંનો ધૂપનો દ્વાડો દઈ અને મનના ફળિયામાંથી બધાની માલિકા હાલ્યા જાય છે જટા ખુલી રહી ગઈ છે ઉગાડા પગશે અને મારા બાપ હામળદાસ ના ઘરે થી મારી માં ડોહલોડી જોઈ જાય હો મારા દાદા હામળદાસ ને અને હાથ પાડ્યો હો મારા હામળદાસ 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 રવાજો નથી જવું સાધુડાઈ મારી દેવી નો દીવો ઝાંખો પડી જાય તમે એક હતા ને એ ધૂપ નો ધુવાડો થતો
અમારી દેવીનો ધૂપનો દુહાણો કોણ કરશે? પણ મારા બાપ હમરદાસ પાછા વળ્યા નહીં, એથી મારી માં ડોહલડી મઢના ફળિયાની માલિક આવી. સાહેબ ક્યાં આગુસ આ દેડી રહી? ઈ માણા હતા અને આપણે માણા સહી બાપ, પણ આપણી કમાઈમાં ફેરશે. મઢના ફળિયાની માલિકા જઈ મારી માં ડોહલડી આવી, ભાર્યા શું કીધું? દેવીને કીધું કે મા ભાઈ હવે હું ક્યાં જાઉં? મારા દાદા ભાર મને ભટુરજીની દેવી, ભટુરજીની દેવી.